હેલો ફ્રેન્ડ્સ, આપણે એકમો જોયા સાંદ્રતાના અને ત્યારબાદ મૂળ સંકલ્પના જોઈ હતી અને મૂળ કેવી રીતના શોધવામાં આવે છે એનું આપણે ચર્ચા કરી ગયા. આજે આપણે તત્વયોગ મિતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેની આપણે ચર્ચા કરવાના છે. આ તત્વયોગ મિતિને આપણે અંગ્રેજીમાં શું કહેશું? સ્ટેચ્યોમેટ્રી, જેમાં સ્ટેચ્યોમેટ્રી એ ગ્રીક ભાષામાં બે શબ્દોનો બનેલો છે, સ્ટેચ્યોન પ્લસ મેટ્રોન, જ્યાં સ્ટેચ્યોન એટલે શું? તત્વ અને મેટ્રોન એટલે માપન. એટલે કે શબ્દમાં કહીએ તો બે ગ્રીક શબ્દ પરથી લેવામાં આવેલ છે. અને આમ તત્વયોગ મિતિય રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી સાથે સંકળાયેલ છે. આપણે જોશું તત્વ માપીએ એટલે કે આપણે તો દળ માપીએ તત્વનું, બરાબર છે? તત્વ માપન એટલે શું? દળનું માપન. એટલે આપણે કહીએ કે પ્રક્રિયક અને નિપજના દળની સાથે આ સંબંધ ધરાવે છે. તો નવો ટોપિક શરૂઆત કરીએ. તત્વયોગ મિતિય આપણે જે સમજવું છે, પહેલાં શું કરશું? તો કે આપણે આની જરૂર કેમ પડી? તો કે રાસાયણિક પ્રક્રિયામાં કોણ હોય? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ કોણ હોય? પ્રક્રિયક. અને જમણી બાજુ કોણ હોય? નિપજ. એટલે પ્રક્રિયકના જથ્થાની કે પ્રાપ્ત થતી નિપજના જથ્થાની ગણતરી કેવી રીતના થાય તેની સમજૂતી આપણે તત્વયોગ મિતિય દ્વારા મળે છે. આપણે પહેલાં જ કીધું તત્વો મિતિય બરાબર ને, આપણે જે અંગ્રેજી શબ્દ છે કેટલા શબ્દોનો બનેલો છે? બે શબ્દ. કયો? તત્વ અને માપન, બરાબર. તો અંદર આપણે બે પ્રક્રિયક લેવાના અને નિપજ બનવાની. પ્રક્રિયક અને નિપજ બંનેના જથ્થાની ગણતરી કેવી રીતના થાય? તો કે એની સમજૂતી કોણ આપશે? હવે તત્વયોગ મિતિય દ્વારા મળશે. તો અહીંયા સુધી આપણને ક્લિયર થઈ ગયું. તો તત્વયોગ મિતિય સમજવા પહેલાં આપણે શું કરીએ? તો કે પહેલાં આપણે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પરથી શું માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ તેનો અભ્યાસ કરીએ. પહેલાં પેલું કે આપણે કોઈ પ્રક્રિયા કરાવીએ અને એના પરથી પ્રક્રિયક અને નિપજ શું મળે છે એને આપણે હવે કરીએ. આપણે દાખલા તરીકે લઈએ, એક મીથેનના દહનને ગણતરીમાં લઈએ. આ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ નીચે પ્રમાણે દર્શાવી શકાય. મીથેન એટલે કુદરતી વાયુનું દહન, દહન એટલે કે હવાની હાજરીમાં સળગવું. તો CH4 પ્લસ O2 ઇટ ગીવ્સ CO2 પ્લસ H2O. તમે મીથેનને હવાની હાજરીમાં દહન કરશો તો એમાંથી તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડતું મળશે. તમે અંદર પ્રક્રિયા જોઈ શકો છો. અને સંતુલિત કરશો તો તમે જોશો તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે તો જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી થાય? 3. આથી ઓક્સિજનને સંતુલિત કરવા માટે તમે શું કરશો? ડાબી બાજુ 2 વડે ગુણશો. બાજુ 2 વડે ગુણશો એટલે તમે જોશો તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 4. આથી જમણી બાજુ તમે પાણીની કેટલી વડે ગુણશો? 2 વડે. આથી તમારું સમીકરણ બની ગયું 1CH4 ગેસ પ્લસ 2O2 ગેસ, કારણ કે હવા છે એટલે હવા કેવી હોય? વાયુ અવસ્થા. એમાંથી શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. તો 1CO2 ગેસ પ્લસ 2H2O ગેસ. અહીંયા તમે જોશો તો દરેક જે પ્રક્રિયક અને નિપજ છે એની સાથે ગુણાયેલી પૂર્ણાંક સંખ્યા નાવાના નાની છે એને શું કહેવાય? મોલ. જ્યારે એની અંદર કૌંસમાં જે ગેસ લખ્યું છે એને શું કહેશું આપણે? તો કે ભૌતિક અવસ્થા. જો આપણો ઘન અવસ્થા માટે તો આપણે કૌંસમાં શું લખતે? એસ. એસ એટલે સોલિડ. જો પ્રવાહી હતે તો એલ લખતે. સમજ પડી ગઈ? તો મોલની સંખ્યા એ શું છે? નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા, જેને આપણે શું કહેશું? તત્વ ગુણક તરીકે કહેશું. ગુણક પ્રમાણ આપણે કહી ગયા હતા આગળ. તત્વયોગ મિતિની અંદર આપણે જોયું તો મોલને આપણે એટલે કે તત્વોને સરખા કર્યા, ગુણક સરખા કર્યા, બધી બંને બાજુ દરનું પ્રમાણ સરખું કર્યું. તો એને આપણે હવે એક કોષ્ટકના આધારે સમજીએ. મોલની સંખ્યા જોઈએ. આપણું ઉદાહરણ છે CH4 પ્લસ O2 ગીવ્સ CO2 પ્લસ H2O ગેસ. એમાં મોલની સંખ્યા કેટલી છે? તો કે મિથેનના 1 મોલ, ઓક્સિજનના 2 મોલ, કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ અને પાણીના 2 મોલ. અણુની સંખ્યા કેટલી? તો કે મિથેનનો 1 અણુ, ઓક્સિજનના 2 અણુ, કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીનો 2 અણુ. અહીંયા દર લખીએ આપણે તો CH4નું દર કેટલું આવશે? તો કે કાર્બનના 12 વત્તા હાઇડ્રોજનના 4 એટલે કેટલા થાય? 16 ગ્રામ. જ્યારે ઓક્સિજન તો 1 ઓક્સિજનનું 16, એવા કેટલા ઓક્સિજન છે? 2. O2 એટલે કે 32 ગુણ્યા 2, બરાબર. અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 12 વત્તા કેટલા થાય? 32 એટલે 44. આમ 44 ગ્રામ મળ્યું આપણને. પાણીની વાત કરીએ તો હાઇડ્રોજનના કેટલા છે? તો 2 ગ્રામ. અને ઓક્સિજનના 16, ટોટલ કેટલું થાય? 18 ગ્રામ. પરંતુ પાણી કેટલા છે? 2 મોલ છે એટલે 18 ગુણ્યા 2 એટલે 36 ગ્રામ થશે. હવે આપણે કદની વાત કરીએ તો STP એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે આપણે 1 મોલ માટે કેટલું કદ લીધું હતું? તો કે આપણે લીધું હતું 22.7 અથવા 22.4 લીટર લે છે એમનું ઇન જનરલ. અને NCERTની બુકની અંદર 22.7 આપ્યું હોય.
તો 22.7 લીધા, આપણને ખબર છે 1 મોલ મીઠેન એટલે કેટલા થાય, 22.7 લીધા. 2 મોલ ઓક્સિજન છે એટલે કેટલા થાય, 22.7 ગુણ્યા 2 કરશો તો કેટલા થાય, 45.4 લીટર. બરાબર. આમ કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો એનું કદ કેટલું થાય, તો કે 1 જ મોલ છે એટલે 22.7 લીટર. અને પાણીની વાત કરીએ તો 22.7 ગુણ્યા 2, કારણ કે પાણીના 2 મોલ છે, તો 2 કરશો તો 45.4 લીટર મળશે. તો આમ આપણને ખબર પડે મોલ અણુ દર કદ. આથી આપણે કહીએ કે અહીંયા તત્વયોગ મિતીયતા એટલે કે તત્વોનું માપન કરીએ છીએ. અમારી કોઈ પણ એક રીતે આપણે એનું કોઈ મૂલ્ય ના આપ્યું હોય તો પ્રક્રિયક અથવા નિપજમાંથી કોઈ એકનું મૂલ્ય શોધી શકીએ. તો કે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, ખબર નથી, ઉદાહરણ તરીકે આજ લઈએ આપણે તો 160 ગ્રામ મિથેનનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા પાણીના મોલ દર અને એસટીપીએ કદ ગણો. એસટીપીએ 1 મોલ વાયુનું કદ કેટલું છે, 22.7 લીટર. એટલે કે આ જ ઉદાહરણ છે, ખાલી આપણને વજન અલગ આપ્યું છે. દાખલા તરીકે આપણે મોલમાં બી ગણવાનું છે, દરમાં બી ગણવાનું છે અને કડમાં બી ગણવાનું છે. તો આપણે શું કરીએ છીએ, તો કે CH4 કલ્લા સમીકરણ લખીએ. CH4 ગેસ પ્લસ ટ્વાઇસ O2 ગેસ ઇટ ગીવ્સ CO2 ગેસ પ્લસ ટ્વાઇસ H2O ગેસ. મોલ લખીએ આપણે, મોલ કેટલા, તો કે 1, ઓક્સિજનના મોલ 2, કાર્બન ડાયોક્સાઇડના 1 અને પાણીના 2. હવે આપણે શું કરવાનું છે, તો કે કોને દહન કરીએ છીએ, મિથેન. આ મિથેન દહનથી કેટલા પાણી મળે છે એની ગણતરી કરવાની છે. તો બરાબર, તો મિથેનના 1 મોલે કેટલા મોલ પાણી મળ્યા, 2 મોલ. તો અહીંયા લખી દીધું આપણે પહેલું સ્ટેપ, CH4 એ H2O કેટલા, તો 1 મોલે કેટલા, 2 મોલ. આપણને વજન કેટલું આવ્યું છે, 160 ગ્રામ. એટલે પહેલાં મોલ શોધવા પડશે. એટલી અંદર શોધવા માટે સૌપ્રથમ આપણે ગ્રામને મોલ ફેરવવા પડશે. તો કે CH4ના મોલ બરાબર, આગળ આપણે જોઈ ગયા મોલનું સૂત્ર, તો વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું છે, 160 ગ્રામ. અણુભાર કેટલો છે પાણીનો, બરાબર, સોરી મીઠેનનો, તો કે 16 ગ્રામ. એટલે 160 ભાગ્યા 16 કેટલા મળશે, 10 ગ્રામ. બરાબર છે. તો અહીંયા આપણે મૂકી દઈએ, તો કે 1 મોલે 2 મોલ પાણી મળે છે, તો 10 મોલે કેટલા મોલ મળશે, 10 ગુણ્યા 2 કરશો કેટલા મળશે, 20 મોલ. ખ્યાલ આવી ગયો તમને, તો કેટલા આવ્યા, 1 મોલે દહન થાય મીઠેનનું તો કેટલા મોલ મળે, 2 મોલ. તો 10 મોલે કેટલા મળ્યા, 20 મોલ. ઓકે, પહેલો જવાબ મળી ગયો મોલમાં આપણને, પાણીના મોલ કેટલા હશે, 20 મોલ. પણ હવે આપણને લોકો બીજું પૂછ્યું છે કે દરમાં પણ શોધો, એટલે કે વજનમાં શોધો. આપણને ખબર છે કે સાહેબ 1 મોલ પાણી એટલે પાણીના કેટલો દર, તો કે 18 ગ્રામ. આપણને મોલ ખબર પડી ગઈ, કેટલા મોલ છે પાણી, 20 મોલ. તો કેટલા ગ્રામ ખબર પડી જાય, બોલો બેટા, ખબર પડે ને? હા, તો લગાવી દઈએ પડ. 1 મોલ પાણી એટલે 18 ગ્રામ પાણી, તો 20 મોલે કેટલા, તો કરીએ 18 ગુણ્યા 20 ભાગ્યા કેટલા આવશે, 18 2 36, એટલે 360 ગ્રામ પાણી હશે. બરાબર. એવું જ આપણે આ મોલ પરથી ગણતરી કરી, એવું ન કરવું હોય તો આપણે મીઠેનના દહનના આધારે વજન પરથી ગણતરી કરીએ. ફોર એક્ઝામ્પલ, કે 16 ગ્રામ મીઠેનનું દહન કર્યું ત્યારે પાણી કેટલું મળતું હતું, 36 ગ્રામ. તો આપણી પાસે મીઠેન કેટલા આપ્યા છે, 160 ગ્રામ આપ્યા છે. તો 160 ગ્રામ મીઠેને પાણી કેટલું મળશે શોધી કાઢો. 160 ગુણ્યા 36 ભાગ્યા 16 કેટલા આવશે, 360 ગ્રામ. આમ આપણે બંને રીતે મોલના આધારે પણ ગણી શકીએ અને પ્રક્રિયકના વજન પરથી આપણે નિપજના વજન પણ શોધી શકીએ. ત્રીજું વાત કરી હતી એસટીપીએ કદ શોધવા કીધું, તો આપણને ખબર છે 1 મોલ એટલે કેટલું કદ, 22.7 લીટર. આપણી પાસે કેટલા મોલ છે પાણીના, 20 મોલ. તો 20 મોલે કેટલા પડ માની દઈએ, તો 20 ગુણ્યા 22.7 કેટલા આવશે, 454 લીટર. ખ્યાલ આવી ગયો. તો આપણને આના પરથી શું સાબિત થયું, તત્વયોગમિતીય તત્વનું સંતુલન થયું, અને એના આધારે આપણને કદ દર અથવા મોલ એની સાથેની આપણને કોઈ એક કિંમત શોધી શકાય. તો આ દાખલો તમને પૂછાતો હોય છે, નીટ JEE ગુજકેટ એવું તમને આવશે 12મા ધોરણમાં, ત્યારે આ ઇમ્પોર્ટન્ટ બનતું હોય છે અને તે ત્યાં પૂછાતું હોય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે આને ધ્યાન રાખવાનું છે અને આવા ટોપિકને તમારે નોટબુકમાં લખતા જવાનું.